હા, એટલે તમારે ખાલી હા કે ના જ લખવાનું હશે. જવાબ, મેં તમને સવાલ પૂછ્યો એનો જવાબ હા આવતો હોય તો હા લખવાનું, ના આવતો હોય તો ના લખવાનું. બરોબર, એમ શીખ્યું તો એમાં. દાખલા હા નહીં પૂછાય. ના બેટા, આ 20 માર્કની ઇન્ટરનલ ટેસ્ટ છે ને, એટલે 40 માર્કમાં આપણે દાખલા ને એવું આવી ગયું બધું. એટલે દાખલા એટલે એવું બને કે તમારે મોઢે નાની એવી ગણતરી કરીને જવાબ લખવાનો હોય. બરોબર, તો સમીકરણ તો પૂછાય ને. હા ઓકે મિસ, આવે બરોબર. ત્રીજો પ્રશ્ન હતો, તમે બોલ્યા, શું તમે હમણાં ત્રીજો પ્રશ્ન બોલ્યા, પહેલો વિકલ્પો, બીજો, ખરા ખોટા? ત્રીજો આ કે ના. હા મિસ, બરાબર. બરોબર, અને 12 વાગ્યા પહેલા સબમિટ કરી દેવાનું. અને પ્લીઝ બોયઝ, હજી તમે લોકો છે એ સપ્લીમાં, તમે કેટલાય તમારા નામ રોલ નંબર નહોતા લખ્યા, અમારે ક્યાં ગોતવા જવાના પછી કોનું છે કેમ ખબર પડે અમને. મિસ, હા, એટલે તમારા રોલ નંબર હજી કોઈને ખબર ન હોય ને, તો તમારે શબીર સર છે ને, બશીર સર છે તમારા એડમિન છે, અને તમારે પૂછી લેવાય ફોન કરીને. અને હવે જે ગૂગલ ફોર્મ માં કરો ને, એમાં પ્લીઝ રોલ નંબર તમારા લખજો સાચા, નામ અને રોલ નંબર લખો બરોબર, તો અમને ખબર પડે કે કોનું પેપર છે. તમે દ્યો, તમે લખ્યું નહીં તમારે માર્ક્સ તો તમારી સુધી પહોંચશે જ નહીં. બરાબર, માહિર ચુપરે. ઓકે મિસ, મિસ રાતે તો લિંક આવશે ને? હા, વાગે ને? 8 વાગે આવી જશે. આ કયું પેપર છે મિસ? આજે સરળ હતી, તને ખબર નથી, આજે ગણિત નું છે. બરોબર, આજે મેથ્સ નું છે. ટાઈમ ટેબલ ન હોય તો લઈ લેજો. હજી મિસ તમે કીધું તું કે મોઢે સવાલ એટલે જવાબ ગણી કાઢીને પછી લખવાના, તેમાં ગણ્યું હું આપણે ઈ કાઈ નથી લખવાનું ને મિસ, ડાયરેક્ટ જવાબ જ છે ને? ના ના, ઈ એમાં ઓપ્શન તો આપ્યા જ હોય, તમારે સાચો ઓપ્શન પસંદ કરવાનું છે ખાલી. રોમાન આપણે છે ને ખાલી બુકમાં ગણીને લખવાનું છે મોબાઈલ માં. હા બોલો, તમે કહે હવે તો તમને આવડી ગયું છે. આની પહેલા તમે 2-3 એક્ઝામ દીધી ફોન માં, ગૂગલ ફોર્મ માં દીધી છે ને, હવે તો બધા એક્સપર્ટ થઈ ગયા છો તમે. અને છે ને સબમિટ કરવાનું જ છે ફોર્મ, કોઈ ફોટા પાડી પાડી ન મોકલતા અમને. ઓકે મિસ, જવાબ લખી સબમિટ કરો એટલે મારા ફોન માં આવી જાય, કોઈ સ્ક્રીનશોટ પાડી ન મોકલતા. ઓકે એ હા મિસ. ચલો હવે આપણે સેમ ટુ આ છે શરૂ કરીએ છીએ, એનું ચેપ્ટર 9 છે, સમમેય સંખ્યા, એની થોડી આપણે આજે સમજ મેળવીએ. બરોબર, નિશા સેમ ટુ નું છે. હા. હવે આપણે સત્ર 2 શરૂ થયું, તમારે બુક બનાવી હોય તમે એમાં પણ નવી બનાવવાની જરૂર નથી, ખાલી એક પેજ ઉપર મોટું હેડિંગ મારી દેજો સેમ 2, અને કન્ટિન્યુ ઈજ બુકમાં કામ શરૂ રાખજો. બરોબર, હા ઓકે. પણ મિસ આપણે શું કહેવાય, જ્યાંથી સેમ 1 પૂરું થયું ત્યાંથી આપણે ત્રિકોણ વાળીને એની ઉપર સેમ 2 લખીને લખવા માંડીએ હાલ છે ને? હા હાલશે. મારે હજી અડધી બુક એ નથી ભરાણી એટલે. હા હા હાલશે બેટા, દોડશે તમ તારે. તમે લખો તો બધું થશે, પણ તમે લખો. ચલો ચેપ્ટર 9 છે સમમેય સંખ્યા. હવે અત્યાર સુધીમાં ના, અત્યાર નથી લખવાનું, હજી તમારે સમજવાનું છે પહેલા.
તો અત્યાર સુધીમાં આપણે કઈ કઈ સંખ્યાઓનો અભ્યાસ કરી ગયા, બરોબર? તો જો તમે પહેલા એક બે ત્રણ થી અનંત સુધી, એક થી અનંત સુધી છે એ સંખ્યાઓ પહેલા તમે ભણતા હતા, બરોબર? તો એ સંખ્યાને કેવી સંખ્યા કહેવાતી હતી? તો કે એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા, બરોબર? આ હતી પ્રાકૃતિક સંખ્યા, એક થી શરૂ કરીને અનંત સુધી. પછી એમાં તમે જીરો ની સમજ મેળવી કે જીરો એમાં એડ થયો, એટલે કે જીરો થી લઈ અને અનંત સુધી, તો એ સંખ્યા કેવી કહેવાની? તો કે એ થઈ પૂર્ણ સંખ્યા, બરોબર? તમને ખબર, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે તો એક લખીએ, ને સૌથી નાની પૂર્ણ સંખ્યા કે તો જીરો લખીએ, કેમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય, જીરો એમાં આવે નહીં. અને પૂર્ણ સંખ્યા તો કે જીરો થી લઈને અનંત સુધી, બરોબર? પછી જેમ એન થી ઉપરના ધોરણમાં આપણે આવ્યા ત્યારે સાતમા ધોરણમાં સેમ વનમાં આપણે કઈ સંખ્યાઓ વિશે નવું ભણ્યા? તો કે પૂર્ણાંક સંખ્યા. કેવી? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થતો હતો? તો કે બધા જ ઋણ પૂર્ણાંકો, એટલે કે -3, -4, -2, -1, પછી 0 અને 1, 2, 3, 4 થી અનંત સુધી, અને ઋણ પૂર્ણાંકો પણ અનંત સુધી, ને ધન પૂર્ણાંકો પણ અનંત સુધી. એટલે કે બધા જ ઋણ પૂર્ણાંકો, 0 અને બધા જ ધન પૂર્ણાંકો, એટલે ઈ થઈ પૂર્ણાંક સંખ્યા, બરોબર? પછી બીજી સંખ્યાઓ તમે ઓળખો છો કઈ કઈ? તો કે આવી 0.5, 0.35, 0.48, કે 482, બરોબર? પછી તો આ બધાને શું કહેવાય? તો કે આને કહેવાય દશાંશ અપૂર્ણાંક. શું કહેવાય? પોઈન્ટ વાળા એ બધા કહેવાય દશાંશ અપૂર્ણાંક. પૂર્ણાંક પછી આવી જોઈ ગયા પાંચ તૃતીયાંશ, ચાર પંચમાંશ, બે સપ્તમાંશ. આ બધા શું છે? તો કે ઈ છે અપૂર્ણાંક. શું કહેવાય એને? અપૂર્ણાંક, બરોબર? તો હવે સમમેય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે આ બધી જ સંખ્યાઓ કે જેને જેને તમે અંશ અને છેદ સ્વરૂપે લખી શકો ઈ બધી જ સંખ્યાને સમમેય સંખ્યા કહેવાય, બરોબર? તો ઈ રીતે જોઈએ તો આ બધી સંખ્યા સમમેય સંખ્યામાં આવી જ જાય, બરોબર? કેમ કે આપણે જોઈ ગયા છીએ કે મેં પાંચ લખ્યા હોય ને તો ઈ ખરેખર શું કહેવાય? તો કે પાંચના છેદમાં એક. પછી હું એમ લખું કે 5.3, તો ઈ શું છે? તો કે 53ના છેદમાં 10, બરોબર? મેં એમ લખ્યા કે -3, તો ઈ -3ના છેદમાં એક તો છે જ તે, ભલે દેખાતો નથી પણ છેદમાં કાંઈ ન હોય ત્યારે એક તો છે જ, બરોબર? તો આ બધી જ સંખ્યા છે ઈ અંશ અને છેદ સ્વરૂપે લખી જ શકાય છે. તો કે એની અંશ અને છેદ માટે એણે p અને q વાપર્યા છે. હવે એની નોંધ આપણે જોઈએ. જો અહીંયા લખ્યું છે p અને q સ્વરૂપે દર્શાવેલી સંખ્યાને સમમેય સંખ્યા કહે છે. એટલે p એટલે એની એ છે ઈ એનો અંશ છે, અને q છે ઈ છેદ છે. એટલે કે એવું નથી તમારો કે p અવાજ અને કપાય q છે. એમ અને એ નહીં કહી શકો તમે, બરોબર? પણ વસ્તુ શું છે? તો કે અંશ અને છેદ, મેઇન મતલબ છે અંશ અને છેદ. હા, હું હવે સર ટ્રાય કરું છું ભાઈ, બીજે થોડીક વાર એવું વચમાં વચમાં થશે ક્યારેક, બરોબર? અંશ અને છેદ સ્વરૂપે જે સંખ્યા દર્શાવેલી હોય એને સમમેય સંખ્યા કહેવાય, બરોબર? પણ એમાં બીજી શું શરત છે? તો કે p એટલે કે જે એનો અંશ છે ઈ શું હોઈ શકે? તો કે શૂન્ય હોઈ શકે, ધને હોઈ શકે, કે ઋણ પણ હોઈ શકે. પણ ક્યુ છે એટલે કે જેનો છેદ છે એ છે એ શૂન્ય હોવો જોઈએ નહીં, એટલે કે કાં તો ધન હોય કાં તો ઋણ હોય પણ શૂન્ય હોય નહીં. એટલે કે સમમેય સંખ્યા છે એ આવી હોય કે 3 ના છેદમાં 5 હોય, -3 ના છેદમાં 5 હોય, 0 ના છેદમાં 5 હોય, પણ 5 ના છેદમાં 0 એવું ન હોય, બરોબર? હા, 5 ના છેદમાં -8 આવું હોય, બરોબર? એનો અંશ અને છેદ છે એ ઋણે હોય શકે, ધને હોય શકે. અંશ છે એ 0 હોય શકે પણ છેદ 0 હોય શકે નહીં.
આ સંખ્યા છે એ સમમેય સંખ્યાઓ કહેવાય, બરોબર? પછી ઋણ સંખ્યા એટલે અલગ જ અવાજ આવે છે, કેમ આવે અલગ જ આવે એવો અવાજ આવે છે. અરે એક મિનિટ, ચાલો હવે મેં થોડું સેટિંગ ફેરવ્યું છે, જોવો કેમ રહે છે. બરોબર, તો જો કોઈ નો અંશ છે એ ધન હોય, એટલે કે આવી રીતે કોઈ સંખ્યા હોય કે માઇનસ 3/5, તો આને શું કહેવાય? તો કે આને ઋણ સમમેય સંખ્યા કહેવાય. અને માનો કે આવું હોય કે 3/5, તો આને ધન સમમેય સંખ્યા કહેવાય. એનો p એટલે કે અંશ છે એ જો ધન પૂર્ણાંક હોય તો એ ધન સમમેય સંખ્યા કહેવાય, અને જો ઋણ હોય તો એને ઋણ સમમેય સંખ્યા કહેવાય. બરોબર, અને જો શૂન્ય હોય તો એને શૂન્ય સમમેય સંખ્યા કહેવાય. સંભળાય છે હવે? હા મિસ, ચોખ્ખું સંભળાય છે અને સમજાય છે. ઓકે, પછી છે ઈ એમ વાપરી કે છેદમાં કોઈ સામાન્ય અવયવ ન હોય. જો હવે આ લાઈન હું તમને સમજાવું છું, અંશ અને છેદના કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે સમમેય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તેમ કહેવાય. બરોબર, હવે આપણને એ ખબર છે કે સંખ્યા રેખા આપણે જોઈ છે. બરોબર, દરેક સમય સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, એ બધીને આપણે સંખ્યા રેખા ઉપર તો દર્શાવી જ શકીએ. સંખ્યા રેખા શું છે? તો કે આ સંખ્યાઓ અગણિત અસંખ્ય સંખ્યાઓ એની ઉપર આવેલી છે એને આપણે સંખ્યા રેખા કહીએ છીએ. એમાં આપણે બધી જ સંખ્યા બતાવી શકીએ છીએ. પછી પ્રમાણિત સ્વરૂપમાં એટલે શું? તો જુઓ, એનું ઉદાહરણ હું તમને અહીંયા સમજાવું છું. દાખલા તરીકે મારી પાસે સમય સંખ્યા છે 15/12. બરોબર, હવે 15/12 છે તો 15 ના અવયવ પડે 3/5 અને 12 ના પડે 3/4. બરોબર, 3 × 5 = 15, 3 × 4 = 12. હવે આમાં 3 અને 3 બે સામાન્ય છે, ઉપર નીચે, તો ઈ બે ઉડી ગયા. પછી શું વધ્યું? તો કે 5/4. બરોબર, તો અહીંયા 15/12 છે ઈ પ્રમાણિત સમય સંખ્યા નહોતી, કેમ કે એમાં સામાન્ય અવયવ હતા. પણ ઈ સામાન્ય અવયવ કાઢીને આપણે જે 5/4 લખ્યા, હવે 5/4 બીજો કોઈ એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નો આવે. 4 ના અવયવ પડે 4 × 1 = 4 ને 2 × 2 = 4, અને 5 ના તો 5 × 1 = 5 જ પડે. તો એવા કોઈ અવયવ પડતા નથી કે જેમાં અંશ છેદ સામાન્ય થતું હોય. તો 5/4 છે ઈ પ્રમાણિત સમય સંખ્યા કહેવાય. બરોબર, તમને આવું પૂછે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, તો તમારે ભલે શબ્દ એને ગમે એ વાપરો, તમે પેલા કરતા તો ઈ શું કરવાનું? શું કરવાનું? તો કે જ્યાં સુધી છેદ ઉડે ને ત્યાં સુધી તમારે છેદ ઉડાડવાના છે. ઉડતા હોય ત્યાં સુધી છેદ ઉડાડીને નાનામાં નાનું સ્વરૂપ લાવી દો, એટલે ઈ પ્રમાણિત સમય સંખ્યા મળી કહેવાય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો અથવા તો પ્રમાણિત સમય સંખ્યા મેળવો, એ બે એક જ વસ્તુ થઈ, બે માં છેદ જ ઉડાડવાના છે. સમજાણું? એટલે તમને સ્વાધ્યાય આવો આવશે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે પ્રમાણિત સમય સંખ્યા એટલે શું. તો કે છેદ ઉડતા એટલે ઉડાડી દેવાના. બરોબર, હવે આ જે નોંધ છે એનો ફોટો હું તમને મોકલીશ PDF, એટલે તમારે આ બુકમાં લખી લેવાની છે.
આ નોંધ લખ્યા પછી તમારે સ્વાધ્યાય 9.1 શરૂ કરવાનો છે, બરોબર? હવે આપણે 9.1 જોઈએ. અને એમાં આપણે પેલા એનો પ્રશ્ન નંબર 2 જોઈએ છીએ, બરોબર? પ્રશ્ન 1 છે એ પછી જોઈશું. તો પ્રશ્ન નંબર 2 એની સૂચના વાંચો. ચલો રોલ નંબર 123 સૂચના વાંચો. નિમ્નલિખિત પેટર્ન જે ન સંભળાયો એ વાંચી પણ શકે છે, દેખાય તો છે ને ભાઈ? નિમ્નલિખિત પેટર્ન માં વધુ 4 સમય સંખ્યા લખો. પેટર્ન એટલે શું? તો કે પેટર્ન એટલે કોઈ પણ એક સરખી ભાત, બરોબર? એક સરખી રીતે આગળ વધતું હોય ને એને આપણે પેટર્ન કહેવાય, બરાબર? એના એની અંદર કોઈ એક સરખા ગુણધર્મ ને લઈને કે કોઈ એક સરખી એની રીત ને લઈને એમાં આગળ વધતા, અથવા એવી રીતની ડિઝાઇન હોય એ રીતનું એમાં જે છે એ બધી ગોઠવણી હોય એને આપણે પેટર્ન કહેવાય. તો અહીંયા આગળ છે પહેલી રકમ છે, બરોબર? આ આપણી પહેલી રકમ છે, બરોબર? તો એમાં તમારે જોવાનું છે કે એમાં કોઈ એક તમને સરખી વસ્તુ દેખાય છે કે કઈ રીતે એ સંખ્યાઓ ગોઠવેલી છે. કોઈ એક સરખી રીત થી એ સંખ્યાઓ આ લખેલી હશે. જો -3/5, પછી -6/10. મિસ, આની અંદર એમાં એમ છે કે ઉપરની રકમ છે ને 3 આગળ વધે છે અને નીચેની રકમ 5 આગળ વધે છે. હા, બરોબર. એટલે ઉપર -3 વાળો ઘડિયો છે ને નીચે 5 નો ઘડિયો છે, બરોબર? બરોબર, 3 નો ઘડિયો છે અને નીચે 5 નો ઘડિયો છે, બરાબર? તો એમ તમે જોવો તો એવું પણ કહી શકો કે ઉપર માઇનસ છે એટલે 3 ઘટે છે. એકચ્યુઅલી -3 માંથી -6 થયા એટલે 3 ઘટ્યા કહેવાય, એમાંથી -9 થયા એટલે 3 ઘટ્યા કહેવાય. અને નીચે છે એ છેદમાં 5 વધે છે, 5, 10, 15, 20, બરોબર? તો હવે આપણે આ જ પેટર્નમાં બીજી 4 સંખ્યા લખવાની છે. તો હું પહેલાનો જવાબ લખું તો અહીંયા આગળ -12/20 છે એની આગળ મારે શું લખવું પડે? -15/25. હા, -12 પછી અહીંયા 3 × 1 = 3, 3 × 2 = 3, 3 × 9 = 12, પછી શું આવે? તો કે 3 × 5 = 15, -15. તો એની સાથે સાથે માનો કે બધાને પહેલા અંશ લખવા હોય તો લખી નાખો કે અહીં 3 × 5 = 15, પછી 3 × 6 = 18 એટલે -18, પછી 3 × 7 = 21 એટલે -21, અને અહીંયા -24. હવે છેદ લખીએ તો 20 છે, પછી આવે 25, 30, 35, 40, બરોબર? આ થયો પહેલાનો જવાબ. થયો લખી નાખો પહેલાનો જવાબ. ના, જવાબ નહી આવે ભાઈ, એટલે સૌથી પછી લખી લ્યો એમ. આવા નાના નાના થોડા જવાબ મોકલવાના હોય. Thank you.
આ લખી લ્યો તમે. મિસ તમે માઇનસ 18 લખ્યું છે ને? હા મિસ, આ નોંધ નું અમે એક પેજ મૂકી દઈએ એવું લાગે તો. હા કા તો તમે ફોટો લઈ લ્યો, કા તો લખી. લખાઈ ગયું તો આપણે બીજું જોઈએ. હવે લખાઈ ગયું. ચાલો તો હવે આપણે બીજું જોઈએ. હવે બીજી રકમ છે આવી, માઇનસ 1 ના છેદમાં 4 છે, પછી માઇનસ 2 ના છેદમાં 8 અને માઇનસ 3 ના છેદમાં 12. હવે આપણે આ જ પેટર્નમાં બીજી 4 સંખ્યા લખવાની છે, બરોબર? તો અહીંયા તમે ઉપર જોવો કે એક એક આગળ વધે છે, એટલે કે એક નો ઘડિયો ચાલે છે. તો 1 તેરી 3, પછી 1 ચોકુ 4, પછી 1 પંચુ 5, 1 ચક 6 ને 1 સત્તુ 7, બરોબર? હવે આપણે છેદ ની વાત કરીએ બધાયના, તો અહીંયા આગળ 4, પછી 4 2 8, 4 તેરી 12, એટલે કે 4 4 આગળ વધે છે, અથવા તો 4 નો ઘડિયો લખેલો છે, બરોબર? તો 4 તેરી 12 પછી શું આવે? તો કે 4 ચોકે 16, 4 5 20, 4 6 24 અને 4 7 28 લખી લો. ચાલો ઉપર તો 16 જ રકમ છે, તો કેમ 4 રકમ લખવાની? પણ આપણને એને મને 3 આપી, આપણને તો એમ જ કીધું છે ને તમે બીજી 4 લખો એમ. એને લખી હોય એટલી આપણે લખવાની એવું નથી, એને સૂચનામાં જેટલી માગી હોય એટલી આપણે લખવાની છે. સમજાણું? આપણને એમ કીધું હોય 10 લખો 10 લખવી પડે, 5 લખો 5 લખવી પડે, ઈ ભલે ને તમે એટલી આપે. ચલો હવે આગળનું લેશું. એની પછી ત્રીજું છે, એમાં કઈ રીતે છે? તો કે માઇનસ 1, પછી 2, પછી 3 4, અને પહેલી તે ઉપર માઇનસ આપ્યું છે પણ પછી ક્યાંય માઇનસ આપ્યું નથી અંશમાં, તો આપણે પણ નહીં લઈએ. 1 નો ઘડિયો આગળ વધે છે એટલે 5 6 7 અને 8, પછી બધાયના આપણે
છેદ લખીએ તો છેદમાં જોવો તો શું વધે છે તો કે છ છ આગળ વધે એટલે કે છ નો ઘડિયો છે. છ દુ બાર, છ તેરી અઢાર, છ ચોક ચોવીસ, પછી આવે છ પંચા ત્રીસ, પછી ચાય ચાય છત્રીસ, છ સત્તા બેતાલીસ અને છ અઠા અડતાલીસ. બરોબર. ચાલો લખી લ્યો. મેમિસ અહીંયા પેલા પ્લસ છ હતા અને પછી માઇનસ થઈ ગયા બાર, એટલે એમાં કાં તો આ રકમમાં કાંક મિસ્ટેક હશે, કાં તો એ રીતની પેટર્ન આપેલી છે એટલે આપણે એ રીતે જ જવાબ લખ્યો છે. બરોબર. પહેલું એવું છે પણ પછી બધે માઇનસ હારે ગુણેલા છે એટલે આપણે પેટર્નમાં એ તે છેદમાં આપણે માઇનસ હારે ગુણ્યા અને અંશમાં પ્લસ હારે. ચાલ લખાઈ ગયું તો બીજું કરીએ. હામીશ થઈ ગયો. હવે લાસ્ટ ચોથું. બરોબર. તો એમાં પણ એવું છે, જો ઉપર છે પેલા એમાં તો જો એક રકમ છે એ રિપીટ થાય છે એટલે એ તો ભૂલ જ છે, માઇનસ બે તૃતીયાંશ, પછી પાછું બે માઇનસ ત્રણ, એક આરે જ ગુણેલું છે ટૂંકમાં. બરોબર. પણ પછી પાછું શું આવે છે તો કે પછી બે, પછી ચાર, પછી છ, એટલે પર બે નો ઘડિયો છે અને છેદમાં છે એ ત્રણ નો ઘડિયો છે. તો આપણે અહીંયા છ, બે તેરી છ સુધી છે એટલે પછી બે ચોખું આઠ, બે પંચા દસ, બે છક બાર અને બે સત્તા ચૌદ. તમને હું પેલા બધાના અંશ એટલે લખાવું છું કેમ કે નહીતર તમારે ભૂલ થઈ જાય, કેમ કે એક વખત બે નો ઘડિયો લ્યો એક વખત ત્રણ નો લ્યો તો ભૂલ પડવાની શક્યતા રહે, એટલે એક હારે લાઈનમાં તે પેલા બે નો લખી નાખવાનો, પછી બધાના છેદ કર્યા અને પછી હવે છેદમાં જે ઘડિયો હોય અહીંયા ત્રણ નો છે એ માઇનસમાં છે, ત્રણ તેરી ને નવ સુધી છે એટલે પછી ત્રણ ચોકુ બાર, ત્રણ પંચા પંદર, અલ્પ વિરામ ની નિશાની વચ્ચે વચ્ચે કરવાની, પછી ત્રણ છક અઢાર અને ત્રણ સત્તા એકવીસ, પણ માઇનસ એકવીસ. ચાલો લખી લો. થઈ ગયું બધા, એમ થઈ ગયું. આમિસ થઈ ગયું. થઈ ગયું. તો આ આપણે પ્રશ્ન બે જોયો, હવે પ્રશ્ન ત્રણ છે. નીચેના માટે ચાર સમાન સમની સંખ્યા લખો.
સમાન સમની સંખ્યા મેળવવાની કઈ રીતે જોઈએ? પહેલામાં આપણે માનો કે આપણી માટે પહેલી રકમ છે માઇનસ 2 ના છેદમાં 7. હવે એની સમાન સમની સંખ્યા મેળવવી એટલે કઈ રીતે? તો કે પહેલા ગુણ્યા કરવાનું, પછી તમારે કોઈ પણ આંકડો, પણ સનો 0 અને 1 નહીં, 0 કે 1 સિવાયની તમે બીજી કોઈ પણ પૂર્ણ કે પૂર્ણાંક સંખ્યા લઈ શકો. બરોબર, દાખલા તરીકે મેં અહીંયા આગળ પસંદ કર્યા છે 4, તો અંશ અને છેદ 2 ને હું 4 4 હારે ગુણું. બરોબર, તો ના પેલા સમજી લો, હવે ગુણાકાર કરીને જવાબ લખવા પડે. 2 ચોક કેટલા થયા? તો કે -8 અને 7 ચોક 28. બરોબર, તો અહીં 2 સપ્તમાંશ ને 8 28 અંશ આવ્યા ને, એ 2 સમાન સમય સંખ્યા થઈ કહેવાય. પણ આ આપણે કઈ મેળવી? 1 મેળવી. એને આપણને કેટલી મેળવવાની કીધી છે? 4 મેળવવાની કીધી છે. બરોબર, તો આવું આપણે 4 વાર કરવું પડે. હવે માનો કે બીજી વાર સેની સાથે ગુણી, તો કે એક વખત મેં 4 ચતુર્થાંશ હારે ગુણ્યા, તો હવે 5 પંચમાંશ હારે ગુણી નાખું, તો -10 છેદમાં 35. બરોબર, પછી હજી કઈ મળી? હજી 2 મળી આપણને. હવે ત્રીજી મેળવવી છે, તો 2 સપ્તમાંશ ગુણ્યા માનો કે મેં કર્યા 3 તૃતીયાંશ, તો -6 છેદમાં 21. પછી -2 સપ્તમાંશ કોઈ પણ ગુણી શકાય, માનો કે હું 10 હારે ગુણું, તો -20 છેદમાં 70. બરોબર, આ તો આપણને 4 મેળવવાની કીધી હતી, એટલે આ 500 મેળવવાની કીધી હોય તો 500 વખત કરવું પડે, 5 મેળવવાની કીધી હોય તો 5 વખત કરવું પડે. તમારો આંકડો બદલાય, પણ ધ્યાન શું રાખવાનું કે જેની સાથે અંશ ને ગુણો છો એની જ સાથે છેદ ને પણ ગુણવાનો. બરોબર, અંશ છેદ બદલાવાના નહીં. લખી લે, ચાલ મિસ ઉપર ની હેડિંગ દેખાડો ને. પણ બને ત્યાં સુધી છે નાની સંખ્યા જ લેવાની આવી, 2 3 4 5 5 6 7 8 9 10. હા, એટલે પછી બહુ મોટી લેવા જાવ તો ગુણાકાર માં ભૂલ પડે, તો પાછો ખોટો પડે જવાબ. 0 અને 1 સિવાય ગમે એ લઈ શકીએ ને? 0 અને 1 સિવાય ગમે. 0 ને 1 હું કેમ નહીં, 1 લ્યો તો એ નહીં મળે, 0 લ્યો તો 0 થઈ જાય, તો કઈ મળે જ નહીં એનું. હા, એટલે લખવાનું. ચાલો હવે બીજું જોઈએ. આપણે લખી નાખ્યું ને? થોડીક ઝડપ રાખો, તમારે જાતે કરવું પડશે.
મિસ મારે થઈ ગયું, હરું ઈરેશ ઉભા રહે આગળ આગળ લખતો થાવ બીજું. હા આવડે તો લખો. હવે જો આપણે બીજી સંખ્યા છે પાંચ છેદમાં માઇનસ ત્રણ બરોબર, એની માટે ચાર સંગમય સંખ્યા મેળવવાની, તો શું કરવાનું? તો કે તમે કોઈ પણ ચાર આંકડા પસંદ કરી લો. હું તો કહું છું લાઈનમાં દર વખતે રાખો કે હાલો બે દૂતીયાંશ આરે ગુણ્યું, પછી ત્રણ તૃતીયાંશ આરે ગુણો. હવે લખાઈ ગયું ભાઈ તારે? છેલ્લું આ દસ દસ નું હતું. જો મિસ તમે જે પેલા રકમ લખાવી હતી ચાર, ચાર ની હારે ગુણ્યું, પાંચ ની હારે, ત્રણ ની હારે, દસ ની હારે, એની એની ધારે ગુણ્યું કયો? હા હા ગુણી શકો, જેમ ગુણવું એમ ગુણી શકો. આ તો મેં તમને સહેલું પડે ને એટલે આવું કીધું. મેં શું ચાર હારે ગુણું છું. હા હા ગુણો. જો મેં આ રીતે એક પેટર્ન નક્કી કરી નાખી બરોબર, કે ભાઈ બે ત્રણ ચાર પાંચ હારે હું ગુણું છું, તો અહીંયા શું થશે? તો કે દસ છેદમાં માઇનસ હોય ત્યાં માઇનસ રાખવાના હો પાંચ, પછી અહીંયા આવશે માઇનસ પંદર છેદમાં નવ, અહીંયા આવશે વીસ છેદમાં માઇનસ બાર, અને અહીંયા આવશે પચીસ માઇનસ પચીસ છેદમાં માઇનસ ની નિશાની ઉપર છે. જો આ થયું. હવે આવી રીતે ચાર નવ માઉસ નું તમને કીધું હોય તો આવડે કે નહીં? એ કરજો જાતે. ચાર નવ માણસ હોય તો એને આવી રીતે બે દૂતીયાંશ, ત્રણ તૃતીયાંશ, ચાર ચતુર્થાંશ અને પાંચ પંચમાંશ સાથે ગુણી નાખવાના. તમે તમારા બીજા ઓલામાં માઇનસ પાંચ ના છેદ માં તો લખ્યું છે ને બીજા ઓલામાં? હા માઇનસ પાંચ ના છેદ માં તો ગુણ્યા ચાર બરાબર ચાર, માઇનસ વીસ છે બધામાં, પણ માઇનસ ની નિશાની છેદ માં છે. એક મિનિટ હું સુધારી નાખું. આ રીતે લખી નાખો. ઓ
જવાબ કહો. 73. હા બોલ. 4 2 8 9 2 18, 4 3 12, 9 3 27. એટલે 1 થી 8 ના છેદમાં 18 બરોબર, પછી 12 ના છેદમાં 27, પછી ચોકે ચોકે 16, 9 ચોક 36, 4 5 20, 9 5 45. તો આ બધી જે 4 9 માંશ ની આ બધી એની સમાન સમય સંખ્યા થઈ કહેવાય બરોબર. 8 ના છેદમાં 18, 12 ના છેદમાં 27, 16 ના છેદમાં 36, 20 ના છેદમાં 45, એ બધી 4 9 માંશ છે એની સમાન સમય સંખ્યા થઈ કહેવાય. ઈના ઈ આંકડા ને અંશ છેદારે ગુણો ને એટલે તમને સમાન સમય સંખ્યા મળે. ખ્યાલ આવ્યો બરોબર? ગમે એની હારે ગુણી શકો અને ગમે એટલી મેળવી શકો તમે, કેમ કે અસંખ્ય છે સંખ્યાઓ એટલે તમે હામી અસંખ્ય મેળવી બરોબર. તો હવે આપણે આજે લેક્ચર પૂરો થાય છે બરોબર, એટલું કામ કરી નાખજો. ઓકે હા, નો આવડે તો પૂછી લેજે તારા ભાઈબંધ ને, એને આવડી ગયો છે. મિસ મને આવડી ગયો છે મારી થી જો. ઓકે ચાલો હવે હું પૂરું કરું છું, લેફ્ટ આવું છું બરોબર. તમારા જેનો લેક્ચર હશે એ આવી ગયા હશે બરોબર. બોલ.